હાથ માં લઈ જરા એવું જ પ્રેસ કરતા તુરંત જ ભૂકો થઈ જાય એટલી તો ફરસી ઉપરથી કડક લાગતી અને મોંમાં મૂકતા રવો રવો થઈને ઓગળી જાય. જોતા જ ખ્યાલ આવી ગયો ને કે આ ચકરી કેટલી સોફ્ટ બની હશે. તહેવારો આવે એટલે ગુજરાતી ઘરમાં તો ચકરી બને જ, પણ તું આજે આપણે નોર્મલ ચકરીના સ્વાદ કરતા એકદમ વધારે ચડિયાતા સ્વાદની નવી મેથીની ચકરી બનાવવાના છીએ, તે પણ લીલી મેથીના ઉપયોગ વગર અને એક ખાસ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરીને. તો ચાલો જોઈએ કે આ મેથીની ચકરી કઈ રીતે બને છે. 15-20 દિવસ સુધી સારી રહે તેવી મેથીની ચકરી બનાવવાની શરૂઆત એક મલમલનું અથવા તો કોટનનું સફેદ કાપડને આ રીતે પાથરી લઈએ. હવે તેમાં ઘઉંનો લોટ 1.5 કપ ઉમેરી દેવાનો છે. અહીં રોટલી બનાવવા માટે આપણે વાપરીએ એ જ ઘઉંનો લોટ લેવાનો. ત્યાર પછી કોટનના કાપડના સામસામેના બે ખૂણા લઈ અને આ રીતે ગાંઠ વાળી લેવાની. બંને સાઈડથી આ રીતે ગાંઠ વાળ્યા પછી આ લોટની પોટલી તૈયાર થઈ ગઈ છે. તો આ પોટલીને કુકરના ખાનામાં રાખી દઈ, તેની ઉપર યાદ કરી અને ડીશ ઢાંકવાની જેથી લોટ બાફવા સમયે તેમાં પાણી ના પડે. આ લોટ આપણે બાફવાનો છે માટે ગેસની મીડિયમ ફ્લેમ પર રાખેલા કુકરમાં તળિયે પાણી અને સ્ટેન ઉમેરી તેના પર ઘઉંના લોટની પોટલી બનાવેલું ખાનું ડીશ સહિત જ ગોઠવી દેવાનું છે. હવે કુકરનું ઢાંકણ ઢાંકી તેના પર સીટી લગાવી ગેસની મીડિયમ ફ્લેમ પર 4 સીટી કરી લોટ બાફી લેવાનો. અહીં કુકરમાં લોટ બફાઈ ગયા પછી ઠંડા થયેલા કુકરનું ઢાંકણ ખોલીશું, ખાના પર ડીશ કાઢી લઈએ અને અંદરથી ખાનું કાઢી તેમાંથી પોટલી બહાર કાઢવાની. લોટ બફાઈ આ પોટલીમાં એકદમ કઠણ થઈ ગયો છે, તો પહેલા પોટલીને આ રીતે કોર્નરની ગાંઠથી ખોલી અંદર જુઓ. લોટ બફાઈ આ રીતે કઠણ લુવા જેવું થઈ ગયું છે, પણ લોટ બાફવાથી તે એકદમ ફરસો પણ થઈ જાય છે, તેથી હાથ વડે તેના આ રીતે ટુકડા કરી લેવાના. પહેલા મોટા ટુકડા કરશું. કરેલા ટુકડાને હવે એક ડીશમાં ઉમેરી અને ત્યાર પછી ધીમે ધીમે કરી નાના ટુકડા કરી લેવાના. પણ હજી આ લોટ થોડો ગરમ છે માટે ટુકડા કરેલ લોટમાંથી સાવ વરાળ નીકળી જાય અને એકદમ ઠંડો થઈ જાય ને એટલો સમય તેને રાખી દઈશું. લગભગ 10 મિનિટ પછી સાવ વરાળ નીકળી ઠંડા થઈ ગયેલા આ લોટના ટુકડાઓને મિક્સરના ગ્રાઇન્ડિંગ જારમાં ઉમેરી દેવાના. ઢાંકણ ઢાંકી મિક્સરના પલ્સ મોડ પર સહેજ એવું ક્રશ કરી લેવાનું. હવે ચકરીનો લોટ બાંધવા માટે એક પોળા વાસણ લઈ તેના પર ચાળણી રાખી ક્રશ કરેલું બાફેલા લોટનું મિશ્રણ છે ને તે ઉમેરી દઈશું અને આ લોટને ચાળી લેવાનું જેથી એક સરખા ટેક્સચરનો ચકરી માટેનો લોટ મળે. અહીં બધો લોટ ચડાઈ ગયા પછી ચડાયેલા લોટનું ટેક્સચર એકદમ સરસ આવ્યું છે, તો ચકરી માટેનો મસાલો પણ કરી લઈએ, જેના માટે 1 ટેબલ સ્પૂન આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરશું, સાથે 1 ટેબલ સ્પૂન સફેદ તલ, 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરીએ. તેની સાથે જ મસાલામાં 1/4 ટીસ્પૂન સુહાના મસાલાનો હળદર પાવડર ઉમેરશું, તીખાશ માટે 1/2 ટીસ્પૂન સુહાના મસાલાનો લાલ મરચું પાવડર અને તીખા સાથે ચકરીમાં લાલ કલર પણ મળે ને તે માટે 1/2 ટીસ્પૂન સુહાનાનું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરશું અને ચકરીમાં એકદમ સરસ ફ્લેવર આવે ને તે માટે 1/2 ટીસ્પૂન સુહાનાનો ધાણા પાવડર ઉમેરવાનો. તેની સાથે જ આજે મેથીની ફ્લેવરની ચકરી બનાવીએ છીએ અને તે પણ લીલી મેથીના ઉપયોગ વગર. મેથીનો ફ્રેશ સ્વાદ અને સુગંધ આપવા માટે 2 ટેબલ સ્પૂન સુહાનાની કસૂરી મેથી ઉમેરીએ. હજી થોડી એવી મને મેથી ઓછી લાગે છે એટલે વધારે 1 ટેબલ સ્પૂન જેટલી સુહાનાની કસૂરી મેથી ઉમેરી દેવાની. સાથે 1 ટીસ્પૂન દૂધની મલાઈ, 1 ટીસ્પૂન તેલ ઉમેરી અને છેલ્લે 1/4 કપ ક્રીમી દહીં ઉમેરી બધું હાથ વડે મિક્સ કરી લેવાનું જેથી બધા મસાલા છે ને તે લોટમાં સરસ ભળી જાય. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી ફરસી ચકરી બનાવવા માટે મલાઈનું પરફેક્ટ માપ હોવું જરૂરી છે. જો મલાઈ ઓછી પડે ને તો ચકરી ખાવામાં જવડ બનશે અને મલાઈ વધારે પડે ને તો ચકરી છે ને તળવા સમયે છૂટી પડી જાય છે. તેની સાથે જ આ ચકરીનો સ્વાદ વધારે ચડિયાતો બને અને તાજી એ સ્વાદને લાંબો સમય જળવાઈ રહે ને તેના માટે મેં આજે સુહાના મસાલાનો ઉપયોગ કર્યો છે. આપણા ગુજરાતીઓના સ્વાદ અને ફ્લેવરને ધ્યાનમાં રાખી સુહાનાએ ગુજરાત સ્પેશિયલ મસાલાની રેન્જ બહાર પાડી છે, જેમાં સુહાના લાલ મરચું પાવડર, સુહાના કાશ્મીરી લાલ મરચું પાવડર, સુહાના હળદર પાવડર, ધાણા પાવડર, સુહાના ધાણાજીરો પાવડર અને તેની સાથે જ આજની વાનગી જેના વગર અધૂરી છે તે સુહાના કસ્તુરી મેથી, જેનું પેકેટ ખોલતાની સાથે જ મસાલાની કુદરતી સુગંધ પરથી જ ખ્યાલ આવશે કે આ મસાલા કેટલા તાજા છે. ગુજરાત સ્પેશિયલ સુહાનાના આ મસાલાઓનો ઉપયોગ કરી બનતી વાનગીઓ આ કુદરતી મસાલાના કારણે લાંબો સમય સુધી એક સરખા સ્વાદની અને તાજી રહે છે ને બસ ખાતા મન ન ભરાય અને મજા જ આવી જાય. સુહાના મસાલાની ઓનલાઈન ખરીદી કરવી હોય ને તો તેની વેબસાઇટની લિંક આ વિડીયોમાં નીચે તમને દેખાશે, તેની સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મેં આ લિંક આપેલી છે. અને એ સિવાય ઘરની આજુબાજુ દરેક ગ્રોસરી સ્ટોરમાં ઇઝીલી સુહાનાના બધા જ મસાલા મળી રહે છે.
સહેજવારમાં જ મસાલા દહીં મલાઈ બધું લોટમાં મિક્સ થઈ ગયા પછી હવે અહીં અડધો કપ પાણી લેવાનું છે અને પાણી એકસાથે ના ઉમેરતા ધીમે ધીમે કરી ઉમેરતા જઈ અને લોટમાં મિક્સ કરતું જવાનું। અહીં પાણીના આ માપ પ્રમાણે મેથીની ચકરી બનાવવા માટે જોઈએ તેવી મીડિયમ કન્સિસ્ટન્સીનો લોટ પણ બંધાઈ અને તૈયાર થઈ ગયો। એકદમ સરસ કલર સાથે પરફેક્ટ બનેલા લોટમાંથી ચકરી બનાવવા માટે સેવ પાડવાનું મશીન લીધું છે અને તેમાં ચકરી પાડવાની પ્લેટનો ઉપયોગ કરવાનો છે। સૌથી પહેલાં આ મશીનની અંદરની સાઈડ તેલ લગાવી લેવાનું જેથી લોટ છે ને તેમાં ચીપકે નહીં। એ જ રીતે ચકરીની પ્લેટમાં એક સાઈડ તેલ લગાવી લઈશું। હવે બાંધેલા લોટમાંથી અડધો લોટ હાથમાં લઈ રોલ જેવું બનાવીએ પછી તેને મશીનમાં ઉમેરી દઈશું। ઉપરથી ચકરીની પ્લેટ ગોઠવી અને મશીનને વ્યવસ્થિત બંધ કરી દેવાનું। ત્યાર પછી કોઈ પણ સરફેસ અથવા તો પ્લેટમાં આ રીતે મશીનને ઉપરથી ગોળ ગોળ ફેરવતા જઈ નીચેની તરફ ચકરી પાડી અને તૈયાર કરવાની છે। અહીં આ રીતે જુઓ એક ચકરી બની અને તૈયાર થઈ ગઈ છે। તો સેમ મેથડથી જ લોટમાંથી આ રીતે મશીનમાં ચકરી બનાવી અને તૈયાર કરી લેવાની। બધી ચકરી સાથે ના પાડતા ચકરી સુકાઈ ના જાય ને એટલા માટે આટલા લોટમાંથી 6 થી 7 ચકરી બનાવી અને તૈયાર કરી લીધી છે। તો આ ચકરીને તળવા માટે ગેસને લો ફ્લેમ પર કઢાઈમાં ગરમ થતા તેલમાં સહેજ એવો ચકરીનો લોટ ઉમેરી ચેક કરી લઈએ। લોટ ઉમેરતા તુરંત જ ઉપર નથી આવતો, સાથે તળાતા લોટનું મિશ્રણ છૂટું પણ નથી પડતું, પણ જો આ સમયે લોટ છૂટો પડે ને તો 1 ચમચી જેટલો ઘઉંનો લોટ ઉમેરવાનો। સહેજ અહીં જુઓ સહેજવાર પછી આ લોટ ઉપર આવી જાય છે એટલે ચકરી તળવા માટે બરાબર તેલ ગરમ થયું છે। તો ગોળ પાડેલી ચકરીને હાથમાં લેતા જઈ એક પછી એક તેલમાં ઉમેરી દેવાની છે। આ ચકરી તળાય અને તુરંત ઉપર નહીં આવે, પણ સહેજવાર પછી તેલમાં ઉપર આવે ને એ પછી પણ તેની સાઈડ ચેન્જ ના કરતા લગભગ 1 થી 1.5 મિનિટ ચલાવ્યા વગર સતત તળાવા દેવાની જેથી ચકરી એકદમ સરસ બંધાઈ જાય અને છૂટી ના પડે। લગભગ આ રીતે એક સાઈડ તળાતા ચકરીને 1.5 મિનિટ થઈ ગઈ છે। તો બધી ચકરીની ધીમે ધીમે એક પછી એક સાઈડ ચેન્જ કરતા જવાની છે જેથી ફરસી બનેલી ચકરી છે ને તે તૂટે નહીં અને આખી રહે। ગેસની ફ્લેમ લો જ રાખતા બીજી બાજુ પણ ચકરીને તળાવા દઈશું। લગભગ વધારે 1.5 મિનિટ પછી ચકરી તળાય અને તેલમાં નીચે ડૂબી જશે। ચકરી તળાય અને તેલમાં ડૂબી જઈને તે પરફેક્ટ ચકરી તળાઈ ગયાની નિશાની છે। તો આ સમયે ચકરીને તેલમાંથી નિતારી અને બહાર કાઢી લેવાની અને એક ડીશમાં રાખી દઈશું। આ જ રીતે લોટમાંથી ચકરી પાડતા જઈશું અને કઢાઈમાં સમાઈને તેટલી ઉમેરતા જઈ અને તળી લેવાની છે। બસ નાની નાની બાબતો ધ્યાન રાખી અને અહીં જુઓ બધી મેથીની ચકરી બની અને તૈયાર થઈ ગઈ છે। કસૂરી મેથીના અદ્ભુત સ્વાદને કારણે નોર્મલ ચકરીથી વધારે સ્વાદિષ્ટ એકદમ ફરસી આ મેથીની ચકરી એકવાર બનાવી અને એરટાઇટ કન્ટેનરમાં પેક કરી અને રાખી દેશો ને તો 15 થી 20 દિવસ સુધી એ જ કડક ફરસી અને એ જ સ્વાદની રહે છે। અને જ્યારે પણ ખાવી હોય ને ત્યારે ચા સાથે સાંજના નાસ્તામાં કે પછી ગમે ત્યારે બસ આ ચકરીનો એક બાઈટ લેશો ને એટલે મજા જ આવી જશે। તો આ તહેવારમાં રેગ્યુલર ચકરીથી અલગ મેથીની ચકરી જરૂરથી બનાવજો। ઘરમાં બધાને આનો સ્વાદ ભાવશે જ। અને આ રેસીપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો। સાથે જ રેસીપી ઉપયોગી લાગી હોય ને તો આ વિડીયોને લાઇક કરી અને શેર કરજો। અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે। ફરી મળશું ઉપયોગી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો।